सौराष्ट्र यूनिवर्सिटी अंदर बीआरएस कॉलेज लुनियाणी नी अंदर ने करेल मां हवे सौराष्ट्र यूनिवर्सिटी बीआरएस कॉलेज नी अंदर सेम पांच नी अंदर जगत ना धर्मो नो अभ्यासक्रम नो अच्छो परिचय आपणे लेशो एना अभ्यासक्रम नी अंदर क्या क्या मुद्दाओ आवे छे एनी अंदर शू माहिती आवे छे ए विद्यार्थीओने जाणवा माटे एना परिचय माटे अने विद्यार्थीओने शू उपयोगी थाय छे एना माटेनी माहिती छे। हवे एनी अंदर जगतना धर्मोनी अंदर जे पांच हेतुओ छे ए हेतुओनी अंदर धर्म एटले शू पहेलो हेतु छे धर्म विषेनी समझ केळवशे। हिंदू धर्मनी अंदर એનું મહત્વ શું રહેલું છે ત્યાર પછી હિન્દુ ધર્મના આચાર્ય અને એના તત્વજ્ઞાનીઓની સમજ કેળવશે આ પાંચ મહત્વના મુદ્દાઓ છે જેની સમજ વિદ્યાર્થીઓ બરાબર ધ્યાનમાં રાખશે। હવે એના અભ્યાસક્રમની અંદર ટોટલી 100% ગુણની અંદર 70 માર્ક્સનું ઇન્ટરનલ એક્સટર્નલ છે 30 માર્ક્સનું ઇન્ટરનલ છે ટોટલી થઈને 100 ગુણનું પેપર રહેશે। અઠવાડિયાની અંદર એના 3 લેક્ચર રહેશે એની અંદર એક પછી એક આપણે એના અભ્યાસક્રમની અંદરના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપણે આપશું। એની અંદર પહેલો જે મુદ્દો છે તો એ ધર્મ તો એ ધર્મની અંદર 3 મુદ્દાઓ છે ધર્મ એટલે શું ધર્મના ઉદ્ભવના કારણો અને માનવ જીવનમાં ધર્મનું મહત્વ બહુ સરસ મજાનો મુદ્દો છે એની અંદર ધર્મ શું છે ને એ વિદ્યાર્થીઓને માહિતી મળે અને એ જ ધર્મ માનવ જીવનની અંદર કેટલું મહત્વ ધરાવે છે એ ધર્મની ઉત્પત્તિ કેવી રીતે છે ઉદ્ભવ કેવી રીતે થયો છે એનું સોલ્યુશન આ મુદ્દો આપે છે। બીજા મુદ્દાની અંદર ધર્મનો અન્ય સાથેનો સંબંધ છે ધર્મ છે એનો અન્ય જે છે વિચારો એની અંદર અન્ય શું છે કેની આઈને સંબંધો ધરાવે છે એની માહિતી આની અંદર છે કે દાખલા તરીકે એની અંદર પણ 3 મુદ્દાઓ છે ધર્મ અને સમાજ વચ્ચેનો શું સંબંધ રહેલો છે કારણ કે આખો આપણો જે સમાજ છે એ ધર્મ વગર જીવી શકતો જ નથી કોઈ પણ માણસ છે એને ધર્મની જરૂરિયાત રહે છે માટે ધર્મ અને સમાજ વચ્ચે શું સંબંધ ધરાવે છે ધર્મથી જ સમાજ આગળ આવે છે ધર્મથી જ મનુષ્ય આગળ આવે છે ધર્મનું શરણ લીએ તો જ તે વ્યક્તિ છે એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બને છે બરોબર એટલા માટે ધર્મ અને સમાજ વચ્ચેનો શું સંબંધ છે તે પણ બતાવે છે। બીજો મુદ્દો બહુ સરસ મજાનો છે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ શું છે કે ખાલી ધર્મ જ આપણા સમાજની અંદર અનુકૂળ નથી એને વિજ્ઞાન સાથે પણ સંબંધ છે કોઈ પણ વૈજ્ઞાનિક વ્યક્તિ છે એ પણ કોઈ પણ એક ધર્મ પાડતો જ હોય છે એટલે ધર્મ અને વિજ્ઞાન વચ્ચેનો પણ સંબંધ છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો બહુ સરસ મજાનો છે ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ શું છે એટલે એની અંદર ધર્મ છે તે ધ્રુવ ક્રિયાપદ ઉપરથી ઉતરી આવેલો છે એવી જ રીતે સંસ્કૃતિ પણ આપણને મહત્વની ભૂમિકા ભજવે છે સંસ્કૃતિથી જ આપણું ચારિત્ર નિર્માણ થાય છે એવી રીતે ધર્મથી પણ આપણું ચારિત્ર નિર્માણ થાય છે એટલા માટે ધર્મ અને સંસ્કૃતિ વચ્ચેના જે સંબંધો છે તે પણ મહત્વના છે એટલા માટે આ મુદ્દા બીજા મુદ્દાની અંદર ધર્મનો અન્ય સાથેનો જે સંબંધ છે એ વિદ્યાર્થીઓને વધારે અને ખાસ કરીને પોતાના જીવનની અંદર સૌથી વધારે એની અંદર ઊંડો ઉતરે અને પોતાના જીવનની અંદર એ પાડતો થાય એ મહત્વનું બીજા મુદ્દાઓની અંદર પણ છે। ત્રીજો મુદ્દો બહુ સરસ મજાનો છે હિન્દુ ધર્મ એટલે હવે હિન્દુ ધર્મ શું છે હિન્દુ ધર્મનું મહત્વ શું છે એની અંદર
दाखला तरीके हिंदू धर्म एटले शू? हिंदुस्तान नी अंदर रहता लोकोनो धर्म एटले हिंदू धर्म। बहु सरस मजानी जुदा जुदा घणा बधा व्यक्तिओए एनी अंदर एनी व्याख्या आपेली छे, पण टूंकमां हिंदू धर्म शू छे एनी अंदर थी खबर पड़े। बीजो मुद्दो छे हिंदू धर्मना लक्षणो। हिंदू धर्मनी अंदर छे खरो, पण एना लक्षणो क्या छे? दाखला तरीके एक ज उदाहरण आपू, सत्यनी शोध करतो धर्म, एनी अंदर सत्य जबरदस्त महत्व धरावे छे, एटले हिंदू धर्मना लक्षणोनी अंदर ही आवे छे। त्रीजो मुद्दो छे चार वेदो। वेदनु शू महत्व छे? हिंदू धर्मनी अंदर वेद जबरदस्त भूमिका भजवे छे। वेदनु शू महत्व छे? त्यार पछी उपनिषदोनु शू महत्व छे? उपनिषद नीज व्याख्या छे, उप वत्ता नी वत्ता सद, गुरु पासे बेसीने प्राप्त करवानी विद्या जेने कहेवाय छे उपनिषद। एज प्रमाणे महाकाव्योनु आपणा जीवननी अंदर शू महत्व छे? रामायण अने महाभारत आपणा जीवननी अंदर कोई पण मनुष्यने सौथी वधारे जो चारित्रनु निर्माण करतो होय तो महाभारत महाकाव्यो छे। रामायण अने महाभारतनी अंदर आपणे शू शीखवानुं छे तेनी माहिती मळे छे। त्यार पछी એની અંદર આગળનો મુદ્દો છે ભગવદ્ ગીતાનો સામાન્ય પરિચય। ગીતા શું કહે છે? એની અંદર કૃષ્ણ ભગવાને જે ગાયેલી ગીતાઓ છે એ 700 શ્લોકની અંદર જે શા માટે કેવી રીતે એને એના જે શ્લોકો છે એક એક શ્લોકો છે એ આપણા જીવનની અંદર કેવી રીતે ઉપયોગી થાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય પણ આપણે લેવાનો છે। ત્યાર પછી પંચ મહાયજ્ઞો, પાંચ મોટા યજ્ઞો છે આપણા જીવનની અંદર, એ પાંચ મોટા યજ્ઞોનું શું આપણા જીવનની અંદર મહત્વ છે? દાખલા તરીકે પેલો જે યજ્ઞ છે દેવયજ્ઞ છે, દેવયજ્ઞ મનુષ્ય યજ્ઞ, એની અંદર શું મહત્વ ધરાવે છે આપણી અંદર આપણા જીવનની અંદર? એનું મહત્વ છે સંસ્કારો છે, આપણા જે ચારિત્ર નિર્માણ થાય છે આપણી અંદર જે સંસ્કારો નિર્માણ થાય છે આપણી અંદર જે સંસ્કારોનું સિંચન થાય છે એ 16 સંસ્કારો આની અંદર આવે છે। ત્યાર પછી આપણું વર્ણ કેવી રીતે, વર્ણાશ્રમો ની ભૂમિકા આપણા જીવનની અંદર શું રહેલી છે એ વર્ણાશ્રમ નું મહત્વ રહેલું છે। ત્યાર પછી ચાર પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, બરોબર? એ ચારે ચાર પુરુષાર્થો ની અંદર ધર્મ શું કહે છે, અર્થ શું કહે છે, અને છેલ્લે એની અંદર ચાર પુરુષાર્થોની અંદર ધર્મ કામ, કામનું પણ મહત્વ છે અને છેલ્લે મોક્ષનું પણ મહત્વ છે। એટલે ચારે ચાર પુરુષાર્થોનું મનુષ્યના જીવનની અંદર જબરજસ્ત મહત્વ ધરાવે છે। છેલ્લે એ મુદ્દાઓની અંદર કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત, જે પ્રમાણે તમે કર્મ કરો છો તે પ્રમાણે એની અંદર તમને પુનર્જન્મ મળે છે। ટૂંકમાં જુદા જુદા જે મનુષ્ય કર્મો કરે છે એ પ્રમાણે તમને આખો જન્મની અંદર પુનર્જન્મ મળે છે। ત્યાર પછી આવે છે ચોથો મુદ્દો, આચાર્યોનો ફાળો, અને એની અંદર જગતના ધર્મોની અંદર જે આચાર્યોની અંદર ભૂમિકા ભજવેલી છે એ આચાર્યોની અંદર એને શું કાર્ય કરેલું છે? દાખલા તરીકે એની અંદર પહેલા જ આવે છે શંકરાચાર્ય। શંકરાચાર્ય કઈ પ્રકારની ભૂમિકા ભજવી છે, શંકરાચાર્ય કેવી રીતે જીવન જીવ્યા છે, શંકરાચાર્ય આપણને શું જ્ઞાન આપેલું છે એની આખી ટોટલી માહિતી એની અંદર છે, બરોબર? ત્યાર પછી રામાનુજાચાર્ય છે, તો રામાનુજાચાર્ય કઈ કયો સિદ્ધાંત આપેલો છે, કઈ પ્રકારની ભૂમિકા ભજવી છે, કેવું જીવન જીવ્યા છે એની અંદર રામાનુજાચાર્ય। પછી નિંબાકાચાર્યની અંદર પણ એ જ આવે છે, એટલે નિંબાકાચાર્યનું જીવન કઈ પ્રકારનું છે, આપણને કયો સિદ્ધાંત આપેલો છે એની અંદર એ પ્રકારનો છે। માધવાચાર્ય, વલ્ભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ આ બધા આચાર્યોએ જે પ્રકારનું જીવન જીવ્યા છે, જે પ્રકારની ભૂમિકા ભજવી છે, જે પ્રકારના હિન્દુ ધર્મની અંદર આપણને શું સલાહ આપેલી છે, ક્યાં સિદ્ધાંતો આપેલા છે, કઈ તરફ મનુષ્ય આગળ વધે તો પોતાને મુક્તિ મળે છે એ ટોટલી માહિતી આ આચાર્યોએ આપેલી છે। અને છેલ્લા મુદ્દાઓની અંદર તત્વજ્ઞાનીઓનો ફાળો,
બહુ સરસ મજાનું છે. તત્વજ્ઞાનીઓની અંદર એનો જે હિન્દુ ધર્મની અંદર શું ફાળો રહેલો છે એ એક એક તત્વજ્ઞાનીઓની ભૂમિકા મહત્વની છે. દાખલા તરીકે એની અંદર પહેલા જ આવે છે રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસે કેવું તત્વજ્ઞાન આપેલું છે, કેવા સિદ્ધાંતો આપેલા છે, પોતાનું જીવન કઈ પ્રકારનું હતું અને આપણે કેવી રીતે જીવન જીવવું એની માહિતી આપેલી છે. એ જ પ્રમાણે સ્વામી વિવેકાનંદ, તો સ્વામી વિવેકાનંદ ની અંદર પણ કેવું પોતે જીવન જીવા, કઈ પ્રકારનું જીવન આપણને જીવવાનું કીધું, કઈ પ્રકારની સલાહ સૂચન કરી છે. એ જ પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતીની અંદર પણ એ જ પ્રકારનું છે. જે ત્રીજા તત્વજ્ઞાનીઓની અંદર આવે છે, સ્વામી દયાનંદ સરસ્વતીએ ટંકારની અંદર પોતે જીવન જન્મ લીધો છે 1824 ની અંદર. ત્યાર પછી એને કેવી કેવી મુશ્કેલીઓ થઈ છે, કેવા કેવા વિચારો આપેલા છે, જગતને કેવા વિચારો આપેલા છે, કયો સિદ્ધાંત આપેલો છે એની અંદર માહિતી. રવિન્દ્રનાથ ટાગોરનું પણ એ જ પ્રકારનું જીવન છે કે રવિન્દ્રનાથ ટાગોરે આપણને શું સલાહ આપેલી છે, આપણને કેવું તત્વજ્ઞાન આપેલું છે. બરોબર, મહાત્મા ગાંધીજીએ પોતાની અંદર જે સાદાઈથી જીવન જીવ્યા છે અને આપણને કઈ પ્રકારનું જીવન જીવવાનું કીધું છે. બરોબર, એની અંદર એના જે તત્વજ્ઞાનની અંદર એના જે વિચારો છે એની અંદર જે પ્રકારનું આપણને સલાહ સૂચન કરેલી છે એ આપણે એની અંદર ભણવાનું છે. ત્યાર પછી શ્રી અરવિંદે પણ બહુ સરસ મજાનું એની અંદર એ તત્વજ્ઞાન આપેલું છે. દાખલા તરીકે પોતે પણ શરૂઆતની અંદરનું પોતાનું જીવન છે એ પાશ્ચાત્ય વિચારો પ્રમાણેનું હતું શ્રી અરવિંદનું, અને ત્યાર પછી એને ભારતીય સંસ્કૃતિના વિચારો એ પ્રકારનું પુસ્તક વાંચી અને એને પોતાને એમ થયું કે મારે પણ ભારતીય સંસ્કૃતિને અપનાવવી જોઈએ ખરી. એટલા માટે શ્રી અરવિંદનું જીવન પણ આપણા માટે મહત્વનું છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છેલ્લા તત્વજ્ઞાનીઓની અંદર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક શિક્ષક તરીકેની ભૂમિકા કઈ પ્રકારની ભજવી છે, એક એની અંદર એને કઈ પ્રકારના વિચારો આપણને આપેલા છે. 150 પુસ્તકો પોતે લખેલા છે. બરોબર, પણ એની અંદર એની પોતાની જે સાદાઈ છે 13 દેશોએ તો એને ડોક્ટરેટની પદવી આપેલી છે. એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું જીવન આપણે એની અંદર આ વિચારો આપણે આપવાના છે. બરોબર, એટલે A to Z ટૂંકમાં જગતના ધર્મોની અંદર પાંચે પાંચ જે પ્રકારના મુદ્દાઓ છે એ પાંચે પાંચ મુદ્દાઓ આપણા જીવનની અંદર વિદ્યાર્થીઓના જીવનની અંદર એ કેવી રીતે ઉપયોગી થાય એ ટોટલી માહિતી, ટોટલી અભ્યાસક્રમ એની અંદર આપેલો છે. એટલા માટે વિદ્યાર્થીને ઉપયોગી થાય તે પ્રકારનો પોતાના જીવનની અંદર, પોતાની સંસ્કૃતિની અંદર, પોતાના સમાજની અંદર, આ પોતાના ધર્મની અંદર આ અભ્યાસક્રમ જબરજસ્ત મહત્વ ધરાવે છે.